આ જિલ્લાના માજી પ્રધાન જવાહરભાઈ ચાવડા તરફથી આ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને તેની આણી મંડળીનો જે ભ્રષ્ટાચારના ઉજાગર કરી રહેલ છે તેમાં મારે એટલું જ કહેવાનું કે ભાઈ જવાહરભાઈ, આ જૂનાગઢ ગુજરાત રાજ્યને માંથી તો ભય અને ભ્રષ્ટાચાર તો 1915ના ભાજપના મેનિફેસ્ટોમાં નાબૂદ થયાનું તો ગુણગાન ગાવામાં આવે છે. તો અટાણે તમે જ્યારે આનું ભ્રષ્ટાચાર નાબૂદ નું જે આહવાન કર્યું હતું ત્યારે તમે તો 2015માં કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ છોડી અને 2019માં તમે ભાજપમાં આવ્યા છો. તો ભાજપમાં તમે આવ્યા પહેલાં તો આ લોકોએ આ ભ્રષ્ટાચાર નાબૂદ કરી દીધો હતો. પણ હવે આ ભ્રષ્ટાચાર કેમ ઉજાગર થયો એ અમને સમજાતું નથી, લોકોને સમજાતું નથી કે આ તમે જે જૂનાગઢનો ઉલ્લેખ કરો છો એ જૂનાગઢ ખરેખર આપણું આ ગુજરાત રાજ્યનું જૂનાગઢ છે કે પાડોશી દેશ પાકિસ્તાન જે પોતાનો દાવો કરે કે અલગ જૂનાગઢ છે એનું અમને ખબર નથી પડતી. જવાહરભાઈ, મને એમ લાગે છે કે તમે ભાજપમાં આવ્યા છે તેથી આ તમને આ ભ્રષ્ટાચારી લોકોને કિરીટ પટેલ અને તેની સાથેની મંડળી ખટારિયા, દિનેશ ખટારિયાને ગમતું નથી અને એને ભ્રષ્ટાચાર તમને આ જિલ્લામાંનો એનું સામ્રાજ્ય ચાલુ રાખવું છે અને તમે આ ભાજપમાં આવ્યા છો તો એનો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય એવું પોતાને લાગી રહ્યું છે. જેથી કરીને તમારો અવારનવાર મિટિંગોમાં બીજા તમારી બદનામી કરવાનું તડતંત્ર કરી રહ્યા છે, કારણ કે તમારા જેવા સારા સજ્જન માણસો ભાજપમાં આવી અને ભાજપનો વિકાસ થાય, ભાજપનો આ જિલ્લામાં થાય અને સારો વહીવટ થાય એવો તમારો સિદ્ધાંતથી આનું આ લોકો કિરીટ પટેલને દિનેશ ખટારનો વિરોધ છે અને દિનેશ પટેલને કોઈ તમે આક્ષેપ નથી કર્યો, તમે એની સામે કોઈ ફરિયાદ રાવ ફરિયાદ કોઈ જાતનો એની સામે કાંઈ નથી કર્યું, પણ છતાં પણ દિનેશ ખટારીઓ કિરીટ પટેલના બચાવમાં ઉછળ કુદેર કરી રહ્યો છે, કારણ કે પોતે અટાણે જૂનાગઢ જિલ્લા ડેરીનો પ્રમુખ છે અને અનેક જિલ્લાના અનેક હોદ્દા લઈ રહ્યો છે. એટલે ભવિષ્યમાં એની પણ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું અમને દેખાય છે, નકર તો આટલું બધું એને કરવાની ક્યાં જરૂર છે? એને ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડી જાય એટલે કિરીટ પટેલને ટેકો દે છે, બીજું એમાં કાંઈ નથી. દિનેશ ખટારીયાને તમારે લેવા કે ન કરી દેવા, અને તમે તો એને ચૂંટાવવામાં અને જિલ્લા પંચાયતમાં ભાજપમાં લઈ જવામાં તો પૂરા પ્રયત્નો કરેલા છે અને આજે હોદ્દો જો જિલ્લા પંચાયતના સભ્યને અને પ્રમુખ શાંતાબેન થયા હોય તો તમારે કારણે થયા છે. આજે તમારી ઉપર આટલો બધો હુકામે રોષ રાખે છે કારણ કે એનો ભ્રષ્ટાચાર એને દેખાય છે, એનો બચાવ કરવો છે દિનેશભાઈનો અને કિરીટનો. બેને તમને આ જિલ્લામાં મોટા મોટા ભ્રષ્ટાચાર કરી અને લોકોને દબાવો ભય કરી અને અનેક જાતના તમને કૌભાંડો કરી રહ્યા છે. સમજ્યા? તમારે એક જ તમારી પાસે સલાહ લેવી કે હું લોકોના કામ માટે અનેક આ છેલ્લા 3 વર્ષથી હું આ જૂના સ્થાનિક કેશોદ તાલુકામાં ડૉક્ટર સાંગાણી જે ભાજપનો કાર્યકર છે, ડૉક્ટર છે, મોટો ફાઇનાન્શિયર છે, એના અનેક કારસ્થાને એના ગેરરીતિઓ, ખોટા મકાનો, બિનખેતી વગરના બ્લોક મકાનો, સેફ્ટીના સાધનો નહીં અને રહેણાંકની માં દવાખાના અનેક જાતની ફરિયાદ કરી, પણ એની ફરિયાદ મેં મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, રેવન્યુ મિનિસ્ટર, કલેક્ટર બધી ઓફિસમાં કરી લીધું, પણ છેલ્લા 3 વર્ષથી એની કોઈ પણ જાતની તપાસ થતી નથી. જો ભ્રષ્ટાચારમાં આ લોકો આટલું પ્રોત્સાહન કરતા હોય તો હું પણ ભાજપમાં જોડાઈ જાઉં એટલે અટાણે ભાજપની જે સભ્ય નોંધણીમાં જે ઝુંબેશ આવે છે એમાં પણ અમે 500 માણસ જોડાઈ જઈને અમારા પ્રજાના કામ થાય એવું અમે કરીએ એવું મને તો દેખાય છે. બાકી આ ફરિયાદ કોઈ સાંભળતું નથી, બરાબર?